हेलो सदगुरु भगवान नी जय कृष्ण कन्हैया लाल की राम बालक दास बापुनी जय ये मने ब्रजन सपना आवे रे ब्रज मने कौन लई जाय ये मारे कन्हैया न कागल आवे रे ब्रज मने कौन लई जाय गोकुल मा मारू सासरो अने समळवडिया से जाजा यमा सब थी नानी हूँ ये मारे पूछी पूछी ने काम करवारे राज मने कोण लई नणदाल बाठो ये मारा जेठाणी ना दूर बोव जा रे ब्रज मने मन जावानु मन था ये बोला गोवालिया ने कौन मजावे रे ब्रज मने कौन लई जाय ने कोणा
લીધો વ્રજનો મારા એ હવે ભલે ગોતે સ્વર નીચે લેજો પાછા
હરિયોમ બાપુ, એક સન્માન એમનું કરાવું છું. હરિયોમ. કંકુબેનને અહીંયા જીવદયા ગ્રુપ પરિવાર વતી એમનું સન્માન કરવાનું છે. કંકુબેનને વિનંતી કરું કે તેઓ અહીંયા આવશે. એમનું સન્માન માટે નૈનાબેન વાઘેલા આવશે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. બોલો વડવાળા દેવકી, રામચંદ્ર ભગવાન કી જય. બોલો ગુલાબ જાંબુ થી લઈને ઠેઠ સાધુ સુધી પહોંચ્યા, સંત મળવા આવો ને મારા દેશમાં. એ ક્યારે થયું કે જયારે પ્રસાદના રૂપમાં તમે લો ને તો ગુરુજી સુધી પહોંચાડી દે. મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. આપણે સૌએ ગાવું છે સાથે મળી, પણ અમે પહેલા ગાઈએ ને પછી તમે બધા ગાઓ. અને ગાજો સાચી રીતે, મનથી ગાજો. કારણ કે આપણા ભજનમાં કહેવાયું છે, મને રે મૂકીને આવો મેદાનમાં તો બતાવું ગુરુજીનો દેશ. હે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. હે મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. આમ તો બહેનો ગાય છે, ભાઈઓ તો ગાતા જ નથી. ખબર નહીં આપણે જવું છે કે નથી જવું, કંઈક ધ્યાન જ નથી. સાહેબ બહેનોને એટેક એટલે જ નથી આવતા, જે હોય હૈયું ખોલીને ભગવાનના સામે અર્પણ કરી દે. આપણા હૈયા કઠણ બહુ છે. એટલા માટે એક સરસ મજાનું પ્રમુખ સાહેબ એક હિન્દી પિક્ચરનું ગીતનું એક પંક્તિ છે. સજન રે ઝૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ના હાથી હૈ ના ઘોડા હૈ, વહાં પેદલ હી જાના. અમને રહેમાન, આપણે રહેમાન ઉતરવાના, અમને નથી ઉતરવાના, એવું તો કઈ છે નહીં. થોડી મિનિટો માટે આપણે સૌ મીરા ન બનાય તો કઈ નહીં, પણ નરસૈયો તો બની જઈએ. હે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. હે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. હે મને કનૈયાના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. હું શીખી રહ્યો છું, અને ધર્મમાં આગળ વધવા માટે હંમેશા કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય ને તો માણસે હંમેશા નવું 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 શીખવું જોઈએ. આમાં સરસ મજાની શીખવાની વાત છે કે ગામમાં મારું સાસરું અને સમોવડિયા છે બહુ જાજા, એમાં સૌથી નાની હું, અને પૂછી પૂછીને કામ કરવા. એવી જ્યારે વાત ક્યારેક ક્યારેક આમ કથામાં કરતા હોય ગાતા હોઈએ ત્યારે બધા માણસોને એમ થાય કે લગભગ આ મારી જ વાત કરે છે. બધાના મનમાં એવી પીડા છે કે હું જ બધું ભોગવું છું, હું જ સહન કરું છું. સાહેબ એ કાઢી નાખજો, સહન તો મારો રામ અને કૃષ્ણ કરે, અને ક્યારેક ક્યારેક મારી મીરા કરે, ક્યારેક રામની પ્રતીક્ષા શબરી કરે, અને ક્યારેક મારો નરસૈયો કરે. આપણે શું કરી શકીએ? આમાં એક સરસ પદ આવ્યું, સરસ મજાની એક શાખી આવી. એ શું છે? સૌથી નાની હું મારા
જેઠાણી ના જોર બહુ જાજા એમાં પેલા આમાં કીધું છે કે સાસુજી મારા હઠીલા. સાસુ એટલે બુદ્ધિ, આપણી બુદ્ધિ ક્યાં હઠીલી જ છે ને ક્યાં કોઈનું માને છે. અને નણદી છે નઠાર એટલે કે આપણી જીભ. એને તમે લાખ પ્રયાસ કરો કે આના વિરુદ્ધમાં નથી બોલવું, આનું કંઈ નથી બોલવું, પણ ટાઈમ આવે ત્યાં તો બધું બોલીને બાફી નાખે છે આ જીભ. અને મારી જેઠાણીના જોર બહુ જાજા એટલે જેઠાણી એટલે હવા. સાંજ પડે ખીચડી ભાવે ની પાણીપુરી ખાવા જાવ ત્યારે સમજવાનું જેઠાણીના જોર વધી ગયા. સાહેબ આ સમજાવે ઓલી જેઠાણી નહીં, આ સ્વાદેન્દ્રીની વાત છે. હે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. હે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. હે મને કનૈયાના કાગળ મંડપની રૂઢી વ્યવસ્થા કરી છે એટલે યુવાનો દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી. આ પૈસો મહેનતનો પૈસો છે અને મહેનતનો પૈસો પેટમાં જશે ને તો એ બપોર પછી ધંધો કરવાનું સરળ બનશે. એટલે બધા પ્રસાદ લઈને જજો. અને ભગવાનનું આમ તો કેવું છે, કોઈ વસ્તુ ભગવાનને અર્પણ કરીએ અને એમાં તુલસી પત્ર અડી જાય તો પ્રસાદ થઈ જાય. અને પ્રસાદ ખાધા પછી તો કેવો આનંદ આવે, પ્રસાદ પાયા ને આનંદ ભયો અને ભય મન પૂરણ કામ. પ્રસાદ પાવતા તો બધા મનના કરેલા કામ બધા પૂરણ થાય છે. એટલે પ્રેમથી પ્રસાદ લેજો એવો યુવાનોનો, જીવદયા ગ્રુપનો અને જે દાતાઓ છે બધાને આપને આગ્રહ ભરી વિનંતી છે. થોડી મિનિટ માટે હરિનામ કીર્તન કરી પછી આગળ વધીએ. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ રામ સીતારામ રામ રામ, હરે રામ રામ સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ, હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ 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 સીતારામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ, 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 સીતારામ રામ રામ, હરે
ભગવાન શિવ પરણી કૈલાશમાં પધાર્યા છે, આનંદ આનંદ થયો છે. આપણે સૌએ પણ થોડા થોડા દર્શનના રૂપમાં શબ્દ રૂપે દેહ ધારણ કરી ભગવાન શિવને માં ભગવતી પાર્વતીના દર્શન કરતા કરતા રામાયણમાં આવો. આપણે સૌ જ્યારે રામનું જન્મ થવાનું, આમ તો આવતીકાલે થશે જન્મ, પણ રામ તો જ આવે જ્યારે આ જગતમાં રાવણ આવે. કારણ કે જ્યારે પાપ વધે, આ સૃષ્ટિ ઉપર જ્યારે ગાયું સલામત ન રહે, અને બહુ રાજીપા સાથે કહેવાનું મન થાય કે મને કોઈ હમણાં ભજન દીધું, ક્યાં મૂક્યું છે ગાયુંનું, સાહેબ સરસ મજાનું ગાયું વિશે એમને લખ્યું છે. સાહેબ આ જગતમાં જ્યારે ગાયું સલામત ન હોય, આ જગત ઉપર ગાયું બાપડીને બિચારી જે દિવસે થઈ જાય, સાધુઓને બ્રાહ્મણોના ભજન તૂટવા માંડે ને તોડવા માંડે લોકો દ્વારા, ત્યારે સમજવાનું કે હવે કળિયુગ આવી ગયો છે ને હરિને કોઈ ને કોઈ રૂપમાં મારા ને તમારા વચ્ચે પ્રગટ થવું પડે. આમાં લખ્યું છે, ત્યાં રાખો ત્યાં રાખો, શાસ્ત્રમાં લખ્યું છે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધ્યો છે ત્યારે પૃથ્વીએ સ્ત્રીનું રૂપ લઈ અને હરિની પ્રાર્થના નથી કરી, પંખીનું રૂપ લઈ અને હરિની પ્રાર્થના નથી કરી. સાહેબ જગતમાં જ્યારે પાપનો સંતાપ વધ્યો ત્યારે આ પૃથ્વીએ ગાયનું સ્વરૂપ લઈ અને ભગવાન સામે પ્રાર્થના કરી. આનો અર્થ એવો થયો કે ગાયની પીડા એ પૃથ્વીની પીડા છે, ગાયની પીડા એ બ્રાહ્મણની પીડા છે, ગાયની પીડા એ ક્ષત્રિયની પીડા છે, ગાયની પીડા એ શૂદ્રની પીડા છે. સાહેબ આપણી પીડા જ્યારે જગતમાં પૃથ્વીથી સહન ન થાય ત્યારે પૃથ્વી ગાયનું સ્વરૂપ લે, પણ કેવું સાહેબ? એક હમણાં જ એક રૂપ સરસ મજાના શબ્દોનું રૂપક મારી સામે મૂક્યું છે, હું વિનંતી કરું બે એકાદ બે કડી. ગાયની ગરીબી ગવાય એ દેયની કોણ કરે રે સાય, બિચારી બહુ કહોય નો કરવો શું રે ઉપાય, આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ. પેલા પીડા તા પશુની વારે પશુની વારે એજ ચડે એજ ચડે. આ એક શબ્દનું રૂપક મારી સામે કોઈ મૂક્યું હતું. આ દેશના કલ્યાણ માટે, આ દેશના સંત અને ઋષિ મુનિઓના કલ્યાણ માટે પ્રભુ રાઘવે અવતાર લીધો, એના પહેલા રાવણનો અવતાર થયો, રાક્ષસ કુળમાં એનો જન્મ થયો. માલ્યવંત નામનો એક રાક્ષસ, માલ્યવંત માટે તો લખાયું છે, માલ્યવંત અતિ સચિવ સયાન, બહુ બૂઢો છે, બહુ ડાયો માણસ, રામ નામનું સ્મરણ કરે છે અને એની એક દીકરી છે, એનું નામ કેક્ષી છે. એક દિવસ રાત્રિનો સમય છે, માલ્યવંતજી રાતે બેઠા બેઠા હરિનું સ્મરણ કરતા કરતા માળા ફેરવી રહ્યા છે. અડધી રાતનો સમય થયો છે,
बुढ़ा माल्यवंत जी आंख में आंसू धीरे धीरे टपके है। एनी दीकरी केक्षी ए रात्र आंसू जोया। आ जगत में कोई एवं दीकरी नहीं कि बाप ने आंख में आंसू जोई सके। राक्षस होवा छताय संवेदनाओ भरी जाए। अने केक्षी ए माल्यवंत जी ने पूछू है कि तमे केम रड़ो छो। माल्यवंत बोलया कि बेटा तुम्हारी एक दीकरी छे, मने आजथी चिंता छे कि मारो राक्षस वंश आगळ वधशे कि नहीं वधे, मारा विचारों ने कोण जीवंत राखशे। अने ए समये केक्षीए व्रत लीधु छे कि पिताजी चिंता नहीं करो, मारा लग्न ज्यां पण थशे, नागमां थशे, मनुष्यमां थशे, किन्नरमां थशे, देवमां थशे, दानवमां थशे, पण हुं ज्यां पण लग्न करीश पण मारा संतानो जे थशे ए संतानोने राक्षस कुळना संस्कार आपीश। आ जगतमां क्यारेक क्यारेक एवी घटनाओ बनी छे के राक्षसना घरे जन्मेलो कोई बाळक होय अने छताय राक्षसना संस्कार एने लागी न शक्या। दाखला तरीके प्रहलाद जन्मे हिरण्यकश्यपु ने त्यां थयो, पण तल भार राक्षस जेवो संस्कार न आव्यो। अने रावणनो जन्म तो ब्राह्मण उच्च कुळमां थयो छे, अने छताय ब्राह्मण जेवा संस्कार न आव्या। एटला माटे एक सरस मजाना शब्द हुं आव्या छे आपणा स्मरणमां। उत्तम कुळना परोसी रहीश આપણે સૌ કથા તો શ્રવણ કરીએ છે, સ્વયંસેવક અહીંયા બેઠા બેઠા ખૂબ સેવા કરે છે, પણ અત્યારે ટીવીમાં બતાવતા હતા કે જે માણસો
मूंगा मोढे जे सेवा अहीं रसोडामां करे छे ने एने बधाईने पहेला तो ताळीओथी वधावीए। 41-40 डिग्री तापमां अहीं बैठो बैठो हूँ जोतो तो अत्यारे के साहेब सत्संग करवो तो बहु सहेलो छे, कदाच ईश्वरे आप्यो होय तो दान करवुं पण सहेलुं छे, પણ કોઈના એઠી થાળી ઉપાડીને માથે રેગાડો ઉતરે ને એ નાખવા જવું ને બહુ અઘરું છે સાહેબ। અને મને યાદ આવે ભગવાન કૃષ્ણ જ્યારે અશ્વમેઘ યજ્ઞ પાંડવો દ્વારા થયો ત્યારે બધી સમિતિ બનાવી સાહેબ, વ્યવસ્થા સમિતિ, કોઈ પાણી સમિતિ, અલગ અલગ પ્રકારની રસોડા અને આ ને તે જેટલી જેટલી આવે એમાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે મારે કોઈ સમિતિમાં નથી રહેવું, તો કે તો ક્યાં રહેવું છે, તો મારે એ જગ્યાએ રહેવું છે કે જ્યાં સમાજ જમે, 18 વર્ણ જ્યાં જમે અને એના પતરાવળા જ્યાં ફેંકાતા હોય એ પતરાવળા ઉપાડી અને દૂર લઈ અને નાખવાનું કામ ભગવાન કૃષ્ણે કર્યું હતું। એનો અર્થ એવો થયો કે એનો એઠ જો આપણા માથે જો પડી જાય ને તો મારા ને તમારી કાયાનું કલ્યાણ પણ કેવી રીતે થાય સાહેબ। આમાં કોઈ ને કોઈ હનુમાનના રૂપમાં આવ્યો હશે, મને પાકી શ્રદ્ધા છે, એટલા માટે આઈએ હનુમંત બિરાજીએ અને કથા કહું મતી અનુસાર એવું આપણે બોલાવ્યા છે। રામાયણમાં એવું લખ્યું છે કે જ્યાં સુધી કળિયુગમાં અનંતમાં જગતમાં રામાયણ રહેશે, રામનું નામ રહેશે, ત્યાં સુધી હનુમાન પૃથ્વીમાં વાસ કરશે। એટલે કદાચ હનુમાને ખાધેલું પતરાવળું થાળી જો માથે અડી જાય ને તો ભવસાગર પાર ઉતરી જવાય, એટલા માટે કે તમારું ધ્યાન રાખજો ને વડીલોનું ધ્યાન રખાવજો। એટલે બધા સ્વયં સેવકોને અહીં બેઠો બેઠો જોવું છે કે વૃદ્ધ માતાઓ જે કથા સાંભળવાનો એમની ઉંમર છે એ બેઠા બેઠા શાક સુધારે છે। આપણે સૌ એમને પણ તાળીઓથી વધાવી એની મૂંગી સેવાને આપણે એને પણ યાદ કરીએ। અને ઘડિયાળનો કાંટો એક વાગવા તરફ જતો જાય છે, ગુલાબજાંબુને આપણે યાદ કર્યા હતા એટલે ભૂખ પણ લાગી હશે, એટલે થોડી મિનિટ માટે રામના કીર્તન કરી અને આરતી ઉતારવા માટે જે આવ્યો જેના દ્વારા ઉતારવાની છે એમને નમ્ર વિનંતી, ત્યાં સ્ટેજ સુધી પધારશો અને કોઈના સન્માન કેવું કરવાનું હોય તો બોલાવી લેજો। બધાને નમ્ર વિનંતી, આપણે સૌ પોતપોતાના સ્થાને બેસી રહીએ, હજી આરતી બાકી છે અને આરતીના દર્શન કરી પછી જ આપણે વ્યવસ્થાના ભાગરૂપે ઉઠીએ। બીજી પણ નમ્ર વિનંતી આપ સૌને થાનગઢ જીવદયા ગ્રુપ દ્વારા આ સરસ મજાની કથા થઈ રહી છે, કથાના અલગ અલગ દિવસના રસોઈના દાતા અલગ અલગ છે, બધા દાતાઓ તરફથી આપ સૌને નમ્ર વિનંતી, આપ સૌ અહીંથી પ્રસાદ ગ્રહણ કરી અને પછી આપને પ્રસ્થાન કરવા વિનંતી, બધાને જમી અને પછી જવા માટે વિનંતી કરવામાં આવે છે। થોડી મિનિટ માટે હરિનામ, હરે રામ હરે રામ રામ Krishna Krishna Hare Hare
हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय नमः शिवाय गंगाधराय गंगाधराय